हेलो विद्यार्थी मित्रों, धोरण 10 गणितनी अंदर आपणे दाखला नंबर 3 यहाँ पोच्या था। पहलो दाखलो तो आपणे वेला जोयो तो, दाखलो बीजो अने दाखलो चौथो आपणे काले जोयो तो। दाखला नंबर 3 आपणे पोच्या था। दाखला नंबर 3 नी अंदर रकम थोड़ी मोटी छे तेथी हूँ रकम लखीश नहीं, कारण के रकम लखीश तो आखी आख अर्धू बोर्ड तो लगभग रकम में जैसे पीछे दाखलो प्रमाण में मोटो हो थोड़ू घणु बोर्ड वे तो यहाँ दाखलो थी सके नहीं। रकम तमे तमारी बुक जो पाठ्यपुस्तक है ते सामे खुल्लू राखजो, जेथी हूँ अँ थी रकम वाँचतो जाइश, सामे तमारा पाठ्यपुस्तकनी अंदर रकम जोता जाइजो। प्रमाण में रकम मोटी है एटले अर्धो बोर्ड रकम में वही जाए, वहाँ थोड़ूक वधे तो एनी अंदर दाखलो पूरो थाय एवुं नथी। अहीं शुं कीधुं है तो के तमारी शाळाना लंब चोरस आकारना मैदान एबीसीडीना रमतगमत दिवसनी प्रवृत्तिओ योजायेल छे, एटले तमारी शाळानी अंदर एक मैदान छे जेनो आकार लंब चोरस छे। हवे ई लंबचोरस मैदान में एने नाम आपी दीधुं एक कॉर्नर पर खूणा पर ए बी सी डी। रमतगमत दिवसनी प्रवृत्ति योजेल छे एटले ग्राउंड पर रमतगमतनी बराबर स्पर्धा राखेली है। चोक पाउडरनी मदद थी एक एक मीटरना अंतरे रेखाओ दौरेली छे, एक एक मीटरने अंतरे रेखाओ दौरी है। आपेल आकृति में दर्शाव्या अनुसार आकृति बाजू में तमारा पाठ्यपुस्तक में आपेली छे जेनी अंदर आकृति में दर्शाव्या अनुसार एडी पर प्रत्येक एक मीटर ने अंतरे होई तेवा 100 फूलना कूंडा मूक्या। એટલે શું કીધું હોય તો કે એની અંદર આ રીતે એક લંબચોરસ મેદાન છે। લંબચોરસ મેદાન એની અંદર નામ આપેલું છે એ બી સી ડી, આકૃતિમાં એ બી અને સી ડી। પછી એને કીધું હોય કે લંબચોરસ આકારના મેદાન એબીસીડીમાં રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજેલી હોય, ચોક પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે, બરાબર તો એવી કંઈક રેખાઓ દોરેલી છે। પછી કીધું હોય કે એડી પર એટલે એડી ઉપર એટલે આ એડી ઉપર એક એક મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા, તો એક એક મીટરના અંતરે એટલે આવી રીતે એક એક મીટરને અંતરે એક અહીંયા પછી આ એક મીટરને અંતરે પહેલું કુંડું બીજું કુંડું ત્રીજું કુંડું આ રીતે હેલા જાઉં એટલે અહીંયા 100મું કુંડું આવે। એકથી 100 તો આમાં સમાય નહીં એટલે આપણે બરાબર આ રીતે 1 2 3 4 5 6 7 8 100 સુધી જવાનું, એટલે એમાં 100 કુંડા ગોઠવેલા છે। તો આ રીતે એડી ઉપર 100 કુંડા ફૂલના ગોઠવેલા છે। પછી કીધું એ નિહારિકા બીજી રોડમાં દોડે છે, એડી તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું હોય અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે। પ્રીત 8મી રોડમાં દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગ જેટલું અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે। આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે એટલે પેલા બેના યામ શોધવા પડશે અને બંનેના યામ મળી જાય તો એના વચ્ચેનું અંતર મળી જાય। જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા એટલે બે ધ્વજને જોડી દેવાનું અને એના મધ્ય બિંદુ ઉપર ધ્વજ ફરકાવેલ એટલે કે વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવવાનો હશે એટલે બિંદુના યામ શોધવાનું। તો આ રીતે આપણે એની અંદર 3 વસ્તુ શોધવાની છે, પણ એક બીજી અરોળમાં દોડે છે અને એક એટલે કે પ્રીત 8મી અરોળમાં દોડે છે એટલે ઊભી આમ 8 હરોળ હશે। આ પહેલી હરોળ, આ બીજી હરોળ, આ ત્રીજી હરોળ, આ ચોથી હરોળ, આ 5મી હરોળ, આ 6ઠી હરોળ, 7મી હરોળ,
આઠમી હરોળ, નવમી હરોળ, આવી રીતે ઊભી ઘણી બધી હરોળ છે. પણ જે એની હરોળ છે એ એનું માપ દર્શાવે. તો અહીંયા શું છે, આ પહેલી હરોળ એટલે એક માપ, બીજી હરોળ એટલે બે, ત્રીજી હરોળ એટલે ત્રણ, ચોથી હરોળ એટલે ચાર, પાંચમી હરોળ એટલે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. એટલે આ એનું માપ દર્શાવે કે જેટલામી હરોળ એટલામું માપ. કારણ કે એને શું કીધું હતું, રકમમાં ચોક અને પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. એટલે એક રેખા એટલે એક મીટર, બીજી રેખા એટલે વરી એક મીટર, અહીંયાથી એક મીટર એટલે બે મીટર, ત્રણ મીટર, ચાર મીટર, પાંચ મીટર, એક એક મીટરને અંતરે દોરેલું. અને એક એક મીટરને અંતરે ફૂલનું કુંડું મૂક્યું હોય એટલે માપ મીટરમાં આપેલું છે. કારણ કે કીધું ને એક એક મીટરને અંતરે હરોળ દોરી છે અને એક એક મીટરને અંતરે ફૂલના કુંડા મૂક્યા. હવે એને શું કીધું છે, તો કે આગળ કીધું બીજા ફકરાની અંદર, નિહારિકા બીજી હરોળમાં દોડે છે. એટલે બીજી હરોળમાં એક બરાબર દોડે છે જે નિહારિકા છે, અહીંયા ધ્વજ લઈને બરાબર દોડે, જેના હાથમાં ધ્વજ છે બરાબર. તો આ રીતે અહીંયા બીજી હરોળમાં દોડે છે. હવે ત્યાર પછી એને શું કીધું, એ બીજી હરોળમાં દોડે પણ એકના છેદમાં ચાર ભાગનું અંતર કાપે, આનું એકના છેદમાં ચાર ભાગનું અંતર કાપે. પછી એને કીધું કે આગળ પ્રીત એકના છેદમાં પાંચ ભાગ જેટલું અંતર કાપે પણ એ આઠમી હરોળમાં દોડે, એટલે અહીં આઠમી હરોળમાં દોડતું હશે અને એકના છેદમાં પાંચ ભાગ જેટલું અંતર કાપે બરોબર. અહીંયા એ ધ્વજ ફરકાવે. આ બંને બિંદુને આપણે જોડી દેવાના, એટલે મધ્ય બિંદુ ઉપર પેલો વાદળી કલરનો ધ્વજ ફરકાવે. તો એ બધું આપણે શોધવાનું છે. પણ કહેવાનો મતલબ એ કે આપણે અહીંયા જે આપ્યું છે એ ઘણું મહત્વનું છે. અહીંયા આપ્યું છે શું, તો કે એક લંબચોરસ મેદાન છે જેને આપણે કહી શકીએ એ બી સી ડી, જે સમતલ લંબચોરસ મેદાન છે. પછી આપણે કહી શકીએ કે જેની અંદર બરાબર આ એ બી ઉપર અને એ ડી ઉપર, એ બી ઉપર એક એક મીટરને અંતરે એ ઊભી લાઈન દોરેલ છે અને એ ડી ઉપર એક એક મીટરને અંતરે એવા સો ફૂલના કુંડા મૂકેલ છે. સો ફૂલના કુંડા એટલે છેલ્લું કુંડું જ્યાં આવે એનું માપ કેટલું હોય, તો કે સો મીટર. અને અહીંયા તો એ જે તે હરોળમાં દોડે છે એટલે એનું માપ થયું બરાબર. હવે આપણે આની વાત કરી, આની અત્યારે કાંઈ વાત કરવાની થતી નથી, પણ ચર્ચા છે એટલે રકમ ઉપરથી આપણે ચર્ચા કરવાની થઈ છે. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન એબીસીડીમાં રમત ગમત દિવસની પ્રવૃત્તિ યોજેલ છે. તો લંબચોરસ મેદાનને એબીસીડી નામ આપ્યું હોય તો આપણે લખવું પડશે કે અહીં લંબચોરસ મેદાન એબીસીડી છે, જેમાં બિંદુ એ એટલે અહીંયાથી ચાલુ થયું ને, આ ઝીરો ઝીરો હોય, પછી આ બાજુ એક બે ત્રણ ચાર એક્સ અક્ષને વાય અક્ષ આમ દોરી, આ ઝીરો ઝીરો હોય, પછી આ બાજુ પ્લસ આપણે લઈ એક બે ત્રણ ચાર પાંચ છ આવી રીતે, અને આ બાજુ પ્લસ આપણે લઈ, એનો મતલબ એમ કે આપણે અહીંયા આ ભાગનો ઉપયોગ કર્યો હોય, આ ભાગનો ઉપયોગ બરાબર. આ કયો ભાગ છે, તો કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, એમાંનું એક ચરણ આપણે એની અંદર વાપરેલ છે. પણ અહીંયા જે બિંદુનું નામ આપ્યું હોય તે કયું છે, એ અહીંયા બી, અહીંયા સી ને અહીંયા ડી. તો આ એ બિંદુ એટલે કયું બિંદુ થયું, તો કે ઉગમ બિંદુ. તો આપણે લખવાનું કે અહીં એ બિંદુ ઉગમ બિંદુ થાય. તો આપણે દાખલાની શરૂઆત કરી. અહીં શાળાના લંબચોરસ એબીસીડી અહીં શાળાના લંબચોરસ મેદાનમાં રમત ગમત પ્રવૃત્તિ યોજેલ છે.
રમત ગમત લંબચોરસ એબીસીડી મેદાન છે, જેમાં બિંદુ એ ઉગમ બિંદુ લંબચોરસ એબીસીડી મેદાન જેમાં બિંદુ એ ઉગમ બિંદુ છે. હવે શું કીધું, આગળ રકમ વાંચો. ચોક અને પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એડી પર પ્રત્યેક એક મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂકાય. હવે 100 ફૂલના કુંડા મૂક્યા હોય તો એડીનું માપ કેટલું થાય તો અહીંયા લખવાનું, બરાબર. અહીંયા એક એક મીટરને અંતરે રેખાઓ, બરાબર, એક એક મીટરને અંતરે રેખાઓ દોરેલી છે. બીજું, આ બાજુ એડી ઉપર એક એક મીટરને અંતરે 100 એવા ફૂલના કુંડા મૂક્યા હોય તો લખી નાખી અહીં એક એક મીટરને અંતરે એડી પર 100 ફૂલના કુંડા મૂકેલ છે, તેથી એડીનું અંતર અહીંયાથી અહીંયા સુધીમાં 100 કુંડા મૂક્યા હોય તો આનું માપ કેટલું થાય, 100 મીટર થાય. હવે એને શું કીધું આગળ, તો એને કીધું 100 ફૂલના કુંડા મૂક્યા એટલે એડીનું માપ આપણે મળી ગયું. પણ એને આગળ એવું કીધું કે નિહારિકા બીજી અરોળમાં દોડે, તો આપણે લખવાનું કે નિહારિકા બીજી અરોળમાં દોડે. પણ બીજી અરોળ એટલે કઈ, તો કે આ બીજી લાઈન, એટલે આ બાજુથી કેટલું માપ, 2 મીટર થયું, એટલે આ બાજુનું માપ 2, અને અહીંયા ક્યાંક પહોંચશે એટલે આ બાજુનું માપ શોધવાનું થશે ને. તો આ એડીનું 1/4 જેટલું ભાગ અંતર કાપે, તો લખવાનું નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. તો આપણે લખી, જે બેઠે બેઠું કીધું એ જ લખવાનું છે. તો લખી નિહારિકા નિહારિકા બીજી હરોળમાં દોડે છે રકમની અંદરથી બેઠે બેઠી લેટી લખવાની છે અને તેણે એડીનું અને તેણે એડીનું 1/4 ભાગ જેટલું 1/4 ભાગ જેટલું એટલે 1/4 ભાગનું અંતર નું અંતર કાપ્યું છે, તેથી નિહારિકાએ કાપેલું અંતર પણ લખી નાખી, તેથી નિહારિકાએ કાપેલ અંતર બરાબર કેનું, તો કે બીજી હરોળમાં દોડે પણ તેણે એડીનું 1/4, પણ એડીનું અંતર કેટલું હોય અહીં લખ્યું હોય 100 મીટર, એડીનું અંતર 100 મીટર થાય, તો એડીનું અંતર એનું 1/4 ભાગનું, તો 1/4 ભાગનું પણ કેનું માપ, એડીનું. હાલો 1/4 એમનમ એડીનું માપ કેટલું, 100 મીટર. 4 ગયા 4 ગયા એટલે વધશે કેટલા, 25, તો અહીંયા વધશે 25 મીટર. એનો મતલબ એમ કે બીજી હરોળમાં અહીંયા સુધીનું 25 મીટર જેટલું અંતર કાપ્યું, પણ કઈ હરોળમાં, બીજી હરોળમાં. તો બીજી હરોળમાં એટલે એક્સ અક્ષ આના ઉપરથી મળે અને વાય અક્ષ આના ઉપરથી મળે, તો એને આ બાજુથી અહીંયા 25 હોય ને એટલું અંતર કાપ્યું હોય. એનો મતલબ એમ કે એક્સ યામ પહેલો લખવો પડે અને વાય યામ પછી લખવો પડે, તો આનો યામ થાય છે 2, 25. તો
આ 2.25 જેટલો આનો યામ થાય તો આપણે નિહારિકા જે બિંદુ ઉપર ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુનું માપ એટલે બીજી અરોડ એટલે એક્સ યામ અને એડીનું 1/4 ભાગનું અંતર એટલે 25 એનો મતલબ એમ કે વાય યામ 25 તો નિહારિકાએ કયા બિંદુ ઉપર ધ્વજ ફરકાવ્યું હોય તો એને કીધું અને ત્યાં લીલો ધ્વજ ફરકાવેલ છે તો આપણે શું લખવું પડે તો કે નિહારિકાએ બીજી રેખા ઉપર દોડે એટલે એના યામ એક્સ યામ 2 પછી એને એડીનું કેટલું ભાગનું અંતર કાપ્યું હોય તો કે 25 મીટર એનો મતલબ એમ કે એડી ઉપર 25 ભાગ જેટલું અંતર કાપ્યું હોય તો આ 25 તો વાય યામ 25 તો નિહારિકા જે બિંદુ ઉપર ધ્વજ ફરકાવે છે તેના યામ તો લખવાનું કે નિહારિકા જે સ્થાન પર કેવો ધ્વજ એ લખવું પડશે તો કે જે બિંદુ ઉપર ધ્વજ ફરકાવે બરાબર પણ લીલો ધ્વજ તો આપણે લખી નિહારિકા જે બિંદુ પર લીલો ધ્વજ લીલો હે ને લીલો ધ્વજ ફરકાવે છે તે બિંદુના યામ આપણે અહીંયા કંઈક નામ આપી દે પી જેથી આપણે અહીંયા ઉલ્લેખ કરવો હોય તો કરી શકાય તે બિંદુના યામ પી કેટલા થાય છે તો કે બીજી અરોડમાં એટલે એક્સ યામ 2 અને એડીનું 1/4 ભાગનું અંતર એટલે વાય યામ 25 તો આ બિંદુના યામ પી આટલા થાય એટલે આટલા યામ ઉપર એ લીલા કલરનો ધ્વજ ફરકાવે તો લીલા કલરનો ધ્વજ એ આટલા ઉપર ફરકાવે છે બરાબર નિહારિકા જે બિંદુ પર લીલો ધ્વજ ફરકાવે છે તે બિંદુના યામ આટલા થાય એનો મતલબ શું તો કે આ બિંદુ ઉપર નિહારિકા કયા કલરનો ધ્વજ ફરકાવે છે લીલા કલરનો ધ્વજ હવે આપણે એ જ રીતે આગળ વાત કરી કેની તો કે તેણે એડીનું એટલે કેને તો કે પ્રીતે પ્રીત 8મી અરોડમાં દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગ જેટલું અંતર કાપ્યું છે તો આ જ વસ્તુ ફરીથી કેના માટે પ્રીત માટે તો ચાલો પ્રીત માટેની વાત કરી નિહારિકા બીજી અરોડમાં દોડે તો પ્રીત કેટલામી અરોડમાં દોડે છે 8મી અરોડમાં તો લખો પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગનું અંતર કાપ્યું છે બરોબર તેથી પ્રીતે કાપેલું અંતર તેથી પ્રીત એ કાપેલું અંતર બરાબર કેટલામાં ભાગનું 5મા ભાગનું કેનું તો કે એડીનું 5મા ભાગનું એટલે એડીનું અંતર હાલો 1/5 એમનો એડીનું અંતર કેટલું 100 5 ગયા કેટલા વધે 20 તો પ્રીત 20 મીટર ઉપર હોય એટલે અહીંયાથી 20 મીટર ઉપર હોય પણ 8મી અરોડ એટલે એક્સ યામ કેટલા 8 અને આ બાજુથી 20 મીટર અંતર કાપ્યું એટલે 20 અહીંયા ક્યાં ગઈ છે બરાબર આ પ્રીત અહીંયા હે ને તો અહીંયા ક્યાં ગઈ છે 20 બરાબર તો અહીંયા 20 થઈ છે લાઈનમાં તમે જાઓ એટલે તો 8 20 થાય પણ એને આપણે નામ આપી દઈ ક્યુ તો એ ક્વોલિટી પ્રમાણે કે પ્રીત જે બિંદુ પર તો આપણે લખી પ્રીત જે બિંદુ પર કેવા કલરનો ધ્વજ ફરકાવે છે તો કે પ્રીત લાલ ધ્વજ ફરકાવે છે તો કે પ્રીત જે બિંદુ પર લાલ ધ્વજ ફરકાવે છે તે બિંદુના યામ કેટલા થઈ છે તો કે આપણે નામ આપ્યું ક્યુ
आठमी हरोड़मां एटले एक्स अक्ष आठ, एक्सना याम आठ अने आठमी हरोड़मां एडीनू बराबर पांचमा भागनू अंतर लाव्यू। पांचमा भागनू एटले केटलू आव्यू? वीस। तो एने आठ वीस, तो अहीं लखी आठ वीस एटले आठ वीस एना याम आठ अने वीस थाय। एनो मतलब एम के आ पीना याम आटला, क्यूना याम आटला थाय, बराबर। હવે એને શું કીધું છે આગળ રકમ વાંચો, અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે। હવે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું? તો બંને ધ્વજ વચ્ચેનું અંતર એટલે એકને આપણે નામ આપ્યું પી, એકને નામ આપ્યું ક્યૂ। તો પી બિંદુના યામ, ક્યૂ બિંદુના યામ, પી અને ક્યૂ વચ્ચેનું અંતર શોધવાનું। જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર પાછા બંને બિંદુના મધ્ય બિંદુ શોધવાના। તો આપણે ચાલો આગળ ગણીએ। તો પહેલાં કીધું હોય અહીંયા આગળ વાત કરી, શું કીધું એને ફરીથી એક વખત, આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું? તો બંને ધ્વજ વચ્ચેનું અંતર એટલે આપણે લખી પિનાયામ, તો બિંદુ પિનાયામ એક્સ વન વાય વન આપણે ધારી તો એ થાય છે કેટલા? થાય છે પિનાયામ બે પચીસ, અને ક્યુના યામ આપણે ધારી એક્સ ટુ વાય ટુ એટલે કેટલા થાય છે આઠ વીસ। બરાબર, હવે પી અને ક્યુ વચ્ચેનું અંતર શોધવાનું છે તો આપણે લખી નાખી કે પી ક્યુ નું અંતર બરાબર બીજામાંથી પહેલું બાદ, બીજામાંથી પહેલું બાદ, હાલો એક્સ ટુ કેટલા છે એક્સ ટુ આઠ, એક્સ વન કેટલા છે બે, વાય ટુ કેટલા છે વીસ, વાય વન કેટલા છે પચીસ, પણ બધા હિસ્સામાં છે વર્ગમૂળમાં, આઠમાંથી બે જાય એટલે છ નો વર્ગ, વીસમાંથી પચીસ જાય એટલે માઇનસ પાંચ નો વર્ગ, છનો વર્ગ છત્રીસ અને પાંચનો વર્ગ પચીસ, પણ માઇનસ અંદર એટલે માઇનસ માઇનસ પણ પ્લસ, છત્રીસ અને પચીસ, છ ને પાંચ અગિયારનો એકડો, વધી એક ત્રણ ને બે પાંચ ને એક છ, અને વર્ગમૂળમાં એકસઠ મીટર મળે કારણ કે એકમ શું હતું મીટર। તો બંને વચ્ચેનું અંતર એટલે કયા બંને વચ્ચેનું અંતર? તો કે નિહારિકા જે જગ્યાએ લીલો ધ્વજ ફરકાવે છે તે, અને પ્રીત જે જગ્યાએ લાલ ધ્વજ ફરકાવે છે તે, બંને બિંદુ વચ્ચેનું અંતર એકસઠ મીટર થાય। તો અહીં લખવાનું, અહીં અહીં લીલો ધ્વજ અને લાલ ધ્વજ જ્યાં ફરકાવે છે ત્યાં, અથવા તો તે બિંદુ વચ્ચેનું અંતર, બિંદુ વચ્ચેનું અંતર રૂટ એકસઠ મીટર થાય। બરાબર, કેટલું થાય? રૂટ એકસઠ મીટર થાય। પણ હવે એને શું કીધું હોય? તો કે જો રશ્મિ એ બંને ધ્વજને જોડતા, એટલે આ બંને ધ્વજને જોડે અહીંયાથી અને અહીંયાથી, આ બંનેને જોડી દે, હવે એના મધ્ય બિંદુ ઉપર એ ધ્વજ ફરકાવે એટલે બંનેથી જે વચ્ચેનું બિંદુ થાય ત્યાં એ ધ્વજ ફરકાવે છે, તો તે કયા બિંદુ ઉપર ધ્વજ ફરકાવે? તો પહેલાં બંનેને જોડી દેવાનું, પછીના વચ્ચેના બિંદુને એ શું કરે ધ્વજ ફરકાવે, પણ એ કયા બેના મધ્ય બિંદુ ઉપર? તો કે આ બેના મધ્ય બિંદુ ઉપર ધ્વજ ફરકાવે, તો એ બેનું શું કરવાનું? મધ્ય બિંદુ શોધવાનું થાય, પણ લખવાનું થાય કે રશ્મિ લીલો ધ્વજ અને અથવા તેને કીધું બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવે છે। તો લખી અહીંયા બેઠે બેઠું રશ્મિ એ આ બંને ધ્વજને જોડતા આ બંને
કાગળની જોડતા રેખાખંડના રેખાખંડના મધ્ય બિંદુ પર મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે બિંદુ એટલે કે વાદળી ધ્વજ ફરકાવે છે રશ્મિએ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે તેથી રશ્મિએ જે જગ્યાએ ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુના યામ તો આપણે લખી બરાબર કાઉન્સમાં બંને બિંદુઓનું મધ્ય બિંદુ એક્સ વન વધતા એક્સ ટુ પાયગા બે વાય વન વધતા વાય ટુ પાયગા બે એ બંનેમાં સૂત્ર મૂકી દેવાનું ચાલો મૂકી દઉં એક્સ વન કેટલા છે બે વધતા એક્સ ટુ આઠ ભાંગા બે વાય વન પચીસ વધતા વીસ ભાંગા બે આઠને બે દસ ભાંગા બે પચીસને વીસ પિસ્તાલીસ ભાંગા બે દસ ભાંગા બે 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 ઉડી એટલે વધે પાંચ અને પિસ્તાલીસ ભાંગા બે એટલે બાવીસ પોઈન્ટ પાંચ પણ પિસ્તાલીસ ભાંગા બે એટલે બાવીસ પોઈન્ટ પાંચ અહીં લખવું હોય તો લખી શકો બાવીસ પોઈન્ટ પાંચ એટલે પાંચ અને બાવીસ પોઈન્ટ પાંચ એક્સ યામ કેટલા હોય પાંચ એટલે પાંચમી હરોળમાં અને બાવીસ પોઈન્ટ પાંચ જેટલું અંતર કાપ્યું હોય એ જગ્યાએ રશ્મિ વાદળી કલરનો ધ્વજ ફરકાવે છે તો આપણે લખવું હોય તો લખી શકીએ કે આમ રશ્મિ શું કીધું હોય વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે આવું એને કીધું હોય તો એનું આપણે કેવું પડશે ને કે વાદળી ધ્વજ હોય તો આ શું કહીએ પેલું જે માપ આપી એક્સ અક્ષનું પછી જે માપ આપી વાય અક્ષનું તો એક્સ અક્ષ ઉપર કેટલું પાંચ ઉપર અને વાય અક્ષ ઉપર કેટલું બાવીસ પોઈન્ટ પાંચ જેટલું આ બંને જ્યાં ભેગા થાય ત્યાં એ વાદળી કલરનો ધ્વજ અહીંયા ફરકાવશે બરાબર રશ્મિ તો એ આ રીતે એને આપણે કેવું હોય તો કહી શકીએ કે આમ રશ્મિ અથવા તો રશ્મિ એક્સ અથવા તો રશ્મિ એ પાંચમી હરોળમાં એડીનું બાવીસ પોઈન્ટ પાંચ મીટર જેટલું અંતર કાપી વાદળી ધ્વજ ફરકાવે છે એટલે રશ્મિ એ એક શખ્સનું એટલે આ બાજુ પાંચ જેટલું અંતર કાપ્યું હોય એટલે પાંચમી હરોળમાં બાવીસ પોઈન્ટ પાંચ જેટલું અંતર કાપીને ધ્વજ ફરકાવશે બરાબર તો આ રીતે આપણે એના બધા જ જવાબ આપ્યો છેલ્લે જેટલા જવાબ એને માયગા હતા એ બધા જવાબ એક લીટીમાં લખવાના તો માયગા એ કેટલા તો એને કીધું જો કે પેલા નિહારિકા બીજી હરોળમાં દોડે છે નેડીનું વન પોઈન્ટ ફોર ભાગનું અંતર કાપે ત્યાં લીલો ધ્વજ ફરકાવે તો લીલા ધ્વજ ક્યાં ફરકાવે છે એનું એને કાંઈ કીધું નથી બરાબર પછી એને કીધું હોય તેણે પેલા પ્રીત આઠમી હરોળમાં દોડે અને એકના છેદમાં પાંચ ભાગ જેટલું અંતર કાપે એનું કાંઈ માયગું નથી પણ એને શું કીધું કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું તો એ માયગું હોય તો લખવાનું હા બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે એ માયગું હોય ને તો આપણે લખશું કે આમ લીલો ધ્વજ અને લાલ ધ્વજ ના બિંદુ વચ્ચેનું અંતર એકસઠ મીટર થાય તો લખવાનું આમ લીલો ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર એકસઠ મીટર છે
અને બીજું શું માંગ્યું હોય જુઓ એમાં ને એમાં, જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર ધ્વજ ફરકાયો હોય તો રશ્મિએ ધ્વજને ક્યાં ફરકાવ્યો હશે? તો રશ્મિએ ક્યાં ફરકાવ્યો ધ્વજ નહીં કહેવાનું, તો રશ્મિએ અહીંયા ફરકાવ્યો ધ્વજને, પણ ડાયરેક્ટ યામ નહીં હાલે, એને આ રીતે કહેવું પડશે કે કઈ હરોળમાં અને કેટલું અંતર કાપીને, એટલે આ રીતે બરોબર. તો અને રશ્મિએ પાંચમી હરોળમાં એડીનું 22.5 મીટર જેટલા અંતરે મીટર જેટલા અંતરે ધ્વજ ફરકાવેલ છે, જેટલા અંતરે ધ્વજ ફરકાવેલ છે. તો આ રીતે આખી આખું બરોબર તમારે છેલ્લે એનું તારણ લખવું પડે. આ એનું તારણ જે માંગ્યું હતું એ આ બધું હતું એમ બરોબર. તો આ રીતે આખી આખો દાખલો અહીંયા પૂર્ણ થાય. તો આ રીતે આખો દાખલો ગણવો પડે. હતું શું? પેલા તો કહીએ રકમ પ્રમાણે, રકમ જો આપણે લખી નથી, રકમ બાજુમાં રાખવાની, એક વખતે ખબર ના પડે તો બે વખત જોઈજો, કારણ કે જેમ રકમમાં કહીએ ને એવું આપણે ગણવાનું હોય, રકમમાં જેવું કહીએ એવું આપણે લખવાનું. આપણી રીતે લખાણમાં કંઈ આગા પાછું બહુ ઝાઝું ન થવું જોઈએ, બાકી સેજ આમ તો ફેરફાર થતો હોય, કહેવાનો મતલબ બદલાવવો જોઈએ નહીં, એટલે ચાલે. તો આપણે કીધું કે રકમની અંદર કીધું હતું કે ભાઈ લંબચોરસનું મેદાન છે ને એમાં રમત ગમતની પ્રવૃત્તિ યોજેલે, લંબચોરસ મેદાન આપણે દોર્યું ને એમાં આપણે કીધું કે એક એક મીટરની અંતરે હરોળ બરોબર એને દોરી છે, અને એડીના માપ ઉપર એક એક મીટર અંતર એવા 100 કુંડા ગોઠવેલા છે. પછી એને રકમમાં કંઈક કીધું હતું કે નિહારિકા બીજી હરોળમાં દોડે, તો નિહારિકા બીજી હરોળમાં દોડે અને એડીનું કંઈક 1/4 ભાગ જેટલું અંતર કાપે, તો 1/4 ભાગ જેટલું અંતર કાપે તો આપણે લખ્યું અને એ પ્રમાણે આપણે એનું માપ શોધ્યું. જો નિહારિકા બીજી હરોળમાં દોડે તો 1/2, અને આનું 1/4 ભાગ જેટલું અંતર કાપે તો એ અંતર અહીંયા મેં શોધ્યું, એટલે વાઈ એમ થાય. તો આપણે યામ મળે 1x2 અને y x/25. તેથી નિહારિકા જે જગ્યાએ ધ્વજ ફરકાવે તેના યામ આટલા થાય. એ જ રીતે પ્રીતની વાત કરી, પ્રીતમાં પણ એવું જ કીધું કે એડીનું આટલા ભાગનું અંતર કાપે તેથી પ્રીતે કાપેલું અંતર આટલું, પણ કેટલામી હરોળમાં? 8મી હરોળ. તો 1/2 યામ કેટલા? જેટલામી હરોળ એટલા યામ, એનો મતલબ એમ કે 1/2 યામ 8, પણ જે આપણે મળશે એ વાય યામ મળશે. તો મેં પ્રીતે જે જગ્યાએ લાલ ધ્વજ ફરકાયું હોય એના યામ લખ્યા, 1/2 યામ એટલે 8મી હરોળ, અને એડીનું અંતર મેળવું એટલે વાય યામ. તો આટલા ઉપર લાલ ધ્વજ ફરકાવશે, પણ એને રકમમાં એવું કીધું હતું કે બંને ધ્વજ જ્યાં ફરકાવે છે એના વચ્ચેનું અંતર કેટલું, તો આપણે અંતર શોધ્યું કે એના વચ્ચેનું અંતર આટલું. તો મેં કીધું લાલ ધ્વજ અને લીલા ધ્વજ વચ્ચેનું અંતર આટલું. હવે ત્યાર પછી રશ્મિ એવું કહે કે બંને ધ્વજના મધ્ય બિંદુ ઉપર રશ્મિ વાદળી કલરનો ધ્વજ ફરકાવે. તો કીધું કે રશ્મિએ આ બંને ધ્વજને જોડતા મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવે છે, તેથી રશ્મિએ વાદળી ધ્વજ ત્યાં ફરકાવે છે તે બિંદુના યામ એટલે મધ્ય બિંદુના યામ. તો મધ્ય બિંદુનું સૂત્ર મૂક્યું, કિંમત મૂકી, મેં મેળવું મધ્ય બિંદુ. તો આના ઉપર રશ્મિ વાદળી કલરનો ધ્વજ ફરકાવે છે, પણ ક્યાં? તો કે આ 1/2 યામ એટલે હરોળ અને આ એટલે વાય અક્ષનું અંતર, એડીનું અંતર. તો 5મી હરોળમાં 22.5 જેટલા અંતરે વાદળી કલરનો ધ્વજ ફરકાવે છે. તો મેં લખ્યું અને જે માંગ્યું હતું એ બધું આપણે આની અંદર લખી દીધું. તો આવી રીતે આખી આખો દાખલો પૂર્ણ થાય છે. તો આ હતો દાખલા નંબર મુખ્ય 3. તો આવી રીતે આખી આખો મુખ્ય 3 દાખલો જોવો, એકાદી વખત વિડીયો જોઈજો બરોબર, જો ખબર ન પડે તો બે વખત પણ જોઈજો. દાખલો છે તે આમ પ્રમાણમાં સહેલો છે, પણ વિચારવા જેવો છે.
છે, બાકી કાંઈ નથી. જેમ રકમમાં કીધું હોય એ જ રીતે તમારે ગણવાનું છે. જેમ કીધું હોય એમ સ્ટેપ બાય સ્ટેપ થોડીક થોડીક રકમ વાંચતા જઈજો અને એ પ્રમાણે થોડુંક થોડુંક ગણતા જઈજો, બરાબર. એટલે ખબર ના પડતો રકમને પહેલાં 4-5 વખત વાંચવી કે આપને શું આપ્યું હોય. તો આવી રીતે દાખલા નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. તો આજના ટોપિકમાં આપણે એક જ દાખલો જોઈશું. અસ્તુ.